બે વર્ષ બાદ ભાજપ ફરી યોજશે સદસ્યતા અભિયાન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભાજપ સક્રિય થઈ ગયું છે. બે વર્ષ બાદ ફરી ભાજપ યોજશે સદસ્યતા અભિયાન. ત્રણ ચરણમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલશે. પ્રથમ ચરણમાં સદસ્યતા અભિયાન 1 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી યોજાશે. બીજું ચરણ 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી યોજાશે અને 16 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ચાલશે ત્રીજું ચરણ. 1 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી પ્રાથમિક અને સક્રિય સદસ્યનું થશે રજીસ્ટ્રેશન. સદસ્યતા અભિયાન અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાર્યકરોને અવગત કર્યા. અમદાવાદ નારણપુરા વિસ્તારમાં સદસ્યો સાથે સંવાદ કરી અમિત શાહે સદસ્યતા અભિયાનની વાત મૂકી હતી. સદસ્યતા અભિયાનમાં વધુ લોકોને પક્ષ સાથે જોડાવા માટેનો કાર્યકરોએ કર્યો હતો અનુરોધ. અગાઉ 2020માં યોજાયું હતું સદસ્યતા અભિયાન, જે અંતર્ગત 2022માં સદસ્યતા અભિયાનમાં ગુજરાત પ્રદેશ ભાજપમાં પ્રાથમિક સભ્ય 1,13,67,503 નોંધાયા અને ભાજપ સક્રિય સભ્ય 1,28,974 નોંધાયા. શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ મંદિર ભક્તોથી ઉભરાયું રાખડીનો કરાયો શણગાર. હર હર મહાદેવ બમ બમ ભોલેનો નાદ સોમનાથ મંદિર સવારે 4 વાગ્યાથી મોડી રાત સુધી ગુંજતું રહ્યું. શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને પૂનમ હોવાથી સોમનાથ દાદાના દ્વારે ભક્તોનો સાગર છલકાયો. વહેલી સવારે 4 વાગ્યાથી જ દાદાના દ્વાર ખુલે તે પહેલા જ સોમનાથ ધામ ભક્તોથી ઉભરાયું. દાદાની એક ઝલક જોવા માટે 2 કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ. દેશ વિદેશમાં આવેલા ભક્તોથી મંદિર ગુંજવાયું હતું. મંદિરમાં જાણે ભક્તોનું કિડિયારું ઉભરાયું હોય તેવું લાગી રહ્યું હતું. એક જ દિવસમાં લાખો લોકોએ દાદાના ચરણે શીશ ઝુકાવ્યું. લાખો ભક્તોએ વહેલી સવારથી જ મહાદેવના દર્શન માટે ઉભા રહી મંદિરમાં હર હર મહાદેવનો જયઘોષ બોલાવતા નજરે પડ્યા. આજના ખાસ દિવસે સોમનાથ મહાદેવને રાખડીનો વિશેષ શણગાર કરાયો. દાદાના વિશેષ શણગારના દર્શન કરી લાખો ભક્તો ધન્ય બની ગયા. તો ત્રીજા સોમવારે સાંજના મહાદેવને ચંદ્ર દર્શન શણગાર કરવામાં આવ્યો. વિવિધ કાર્યક્રમો પણ થયા. ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી. યાત્રિકોના ધસારાને જોતા પોલીસ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી સોમનાથ મહાદેવને મહારુદ્ર શણગારથી સુશોભિત કરવામાં આવ્યા. ભાવિકોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી. રક્ષાબંધન નિમિત્તે શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો. મંદિરોમાં દર્શન માટે લાઈનો લાગી. રક્ષાબંધનના પવિત્ર દિવસે રાજ્યભરના તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિરો ભક્તોથી ઉભરાયા. વહેલી સવારથી માઈ ભક્તો માતાજીના દર્શન અને માતાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા. ઊંઝામાં માં ઉમિયાધામમાં માતાજીના જયઘોષ સાથે પહોંચતા ભક્તોથી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો. ઊંઝા ઉમિયાધામમાં સવારથી જ દૂર દૂરથી ભક્તો માં ઉમિયાના દર્શને પહોંચ્યા, જ્યાં માં ઉમિયાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી. માં ઉમિયાના દર્શન કરી ભક્તો ધન્ય બની ગયા. તો સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં વિજાપુરના એક ભક્તે ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરી હતી. શામળિયાના દર્શન માટે સવારથી ભીડ જોવા મળી હતી. કેટલાય ભક્તોએ ભગવાન સન્મુખ રાખડી અર્પણ કરી. હજારો ભક્તોની રક્ષાના તાતણે બંધાશે શામળિયા. આ બાજુ કાળિયા ઠાકોર ભગવાન કૃષ્ણનું ધામ દ્વારકા પણ ભક્તોથી ઉભરાયું. પૂર્ણિમા પર્વ પર ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા. તો ગોમતી નદીમાં હજારો ભાવિકોએ સ્નાન કરી ધન્યતા અનુભવી. વર્ષોની પરંપરા મુજબ ગુગળી બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દેહ શુદ્ધિકરણને ગોમતી સ્નાન કર્યું. તો અમદાવાદના જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી થઈ. બહેન સુભદ્રાજી ભાઈ જગન્નાથ અને બલરામને ચાંદીની રાખડી બાંધી. ભાઈ જગન્નાથ અને બલરામજીએ બહેનને સોનાનો હાર અર્પણ કર્યો, જેને લઈ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા. આ પ્રસંગે જગન્નાથ મંદિરે કોમી એકતાના પણ દર્શન થયા. જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં પહોંચી લઘુમતી સમાજની બહેનો, લઘુમતી સમાજની મહિલાઓએ બાંધી દિલીપદાસજીને રાખડી. દિલીપદાસજી મહારાજને કંકુ તિલક કરી રાખડી બાંધીને મોઢું મીઠું કરાવ્યું. સાળંગપુરમાં રક્ષાબંધનની ઉજવણી. કષ્ટભંજન હનુમાનજી મંદિરે 35,000 રાખડીથી દાદાનો શણગાર કરાયો. દેશભરમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી થઈ ત્યારે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર પણ રક્ષાબંધનના તહેવારના રંગમાં રંગાયું. સાળંગપુર હનુમાનજી દાદાને ભક્તો દ્વારા મોકલવામાં આવેલી રાખડીનો કરાયો અદભુત શણગાર. દાદાને ભક્તો દ્વારા મોકલવામાં આવેલ ભક્તિભાવની રાખડી તેમજ દાદાને મોકલવામાં આવેલ ભક્તિભાવનો પત્ર દાદાને ધરવામાં આવ્યો. સવારથી હનુમાન દાદાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિરમાં ભક્તોએ મોકલેલી રાખડીના વાગાથી શણગાર કરવામાં આવ્યો. સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા મારા દાદાને મારી રાખડી અંતર્ગત એક અભિયાન શરૂ કરવામાં આવેલું. આ અભિયાન અંતર્ગત અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, લંડન કે પછી કેનેડા સહિત ભારતના તમામ રાજ્યોમાંથી આશરે 35,000થી વધુ રાખડીઓ અને પત્રો દાદાને પહોંચાડવામાં આવેલ, જે અંતર્ગત આજરોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે હનુમાનજી દાદાને વિશેષ રાખડી સાથેનો શણગાર કરવામાં આવ્યો. દાદાની ભક્તિના ભાવ સાથે મોકલેલા પત્રો તેમજ રાખડી આજે દાદાના ચરણે મૂકવામાં આવી. ઉપરાંત નારિયેળી પૂનમ નિમિત્તે હનુમાનજી દાદાના સિંહાસનને નારિયેળીના પાનનો શણગાર કરવામાં આવ્યો. તો આજના પાવન પર્વે ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. રાખડીઓ અને પત્રો દ્વારા જે ભાવ વ્યક્ત કર્યો અને લાગણી દર્શાવી તે તમામની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરાઈ હતી. સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિરે 12 કલાત્મક હિંડોળે જમાવાયું છે આકર્ષણ. પવિત્ર શ્રાવણ માસમાં દર વર્ષે કલાત્મક હિંડોળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ સુરેન્દ્રનગરના જવાહર ચોક સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં અલગ અલગ 12 કલાત્મક હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન કરી ભક્તો ધન્ય થઈ રહ્યા છે. હિંડોળાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
ચલણી નોટો, અનાજ, કઠોળ, સુકોમેવો, શાકભાજી, થર્મોકોલ, રૂમાલ, રમકડા, પેન્સિલ, દિવાસળી સહિત અલગ અલગ 12 હિંડોળા બનાવવામાં આવ્યા છે, જેમાં ચલણી નોટોના હિંડોળા ભક્તોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ હિંડોળામાં રૂપિયા 1 થી લઈને 500 સુધીની કિંમતની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કલાત્મક હિંડોળા બનાવવામાં અંદાજે 15 થી 20 દિવસ જેટલો સમય લાગે છે. જવાહર ચોક સ્વામિનારાયણ મંદિર ખાતે વર્ષોથી કલાત્મક હિંડોળા બનાવવામાં આવે છે, જેના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે અને હિંડોળાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. વહેલી સવારથી જ ભક્તોની હિંડોળા દર્શન માટે ભારે ભીડ જોવા મળી. સુરેન્દ્રનગર સહિત આસપાસના ગામોમાંથી પણ હરિભક્તો હિંડોળાના દર્શન માટે આવ્યા હતા અને સમગ્ર માહોલ જય સ્વામિનારાયણના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. પાકિસ્તાની બહેન અને બાળકીઓએ પીએમ મોદીને રાખડી બાંધી તો સીએમ અને પાટીલે પણ કરી રક્ષાબંધનની ઉજવણી. દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી મોદીને બાળકીઓએ રક્ષાસૂત્ર બાંધ્યું. રક્ષાબંધન નિમિત્તે શાળાની નાનકડી વિદ્યાર્થિનીઓ પીએમ આવાસ પર પહોંચી અને પીએમ મોદીના હાથ પર રાખડી બાંધી. વિદ્યાર્થિનીઓએ પીએમ મોદીના હાથ પર જે રાખડી બાંધી છે તેના પર તેમના સ્વર્ગસ્થ માતા હીરાબાનો ફોટો છે. આ ખાસ રાખીના ફોટામાં પીએમ મોદી માતાના ચરણ ધોતા જોવા મળે છે. પીએમ મોદીના હાથ પર બાળકોએ રાખડી બાંધી છે, જેમાં માતાના નામે એક વૃક્ષ એવો મેસેજ પણ લખવામાં આવ્યો છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલને ભાજપની કાર્યકર્તા મહિલાઓએ રાખડી બાંધી. સીએમને રાખડી બાંધીને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી બ્રહ્માકુમારી ગાંધીનગરની બહેનોએ પણ ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી હતી. તો સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કરી રક્ષાબંધનની ઉજવણી. પટાર સ્થિત પોતાના નિવાસસ્થાને પાટીલને બહેન સુરેખાએ બાંધી રાખડી. રક્ષાબંધન પર્વે રાજ્યભરની જેલમાં બંધ કેદીઓને બહેનોએ બાંધી રાખડી, સર્જાયા ભાવુક દ્રશ્યો. ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક રક્ષાબંધન પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી ત્યારે રાજ્યભરની જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી થઈ. બંધ કેદીઓને બહેનોએ બાંધી રાખડી. ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ બંધ કેદીઓને રાખડી બાંધવા માટે બહેનોની લાઈન લાગી હતી. ત્યારે ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી એમડી સગઠિયાને બહેનોએ રાખડી બાંધી. જોકે રાખડી બાંધતી વખતે બહેનો દુઃખી નજરે પડી. અન્ય એક કેદીની બહેને ભાઈના જેલમાંથી છૂટવાની પ્રાર્થના કરી. જેલમાં એમડી સગઠિયાની બહેને રાખડી બાંધતી વખતે સાગઠિયાના હાથમાં ચિઠ્ઠી આપી, પરંતુ પોલીસની નજર પડતા સાગઠિયાએ તુરંત જ ચિઠ્ઠી પાછી આપી. મોટી સંખ્યામાં બહેનોએ જેલમાં પોતાના ભાઈઓને રાખડી બાંધી તો કેટલીક લઘુમતી સમાજની બહેનોએ પણ પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી. વર્ષોથી જેલમાં બંધ કેદીઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો જેલ પર પહોંચી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા. સામાન્ય રીતે બહેનો પોતાના ભાઈને રક્ષાબંધન પર્વે રાખડી બાંધી ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરતી હોય છે, ત્યારે અહીં બહેનોએ ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના સાથે જેલમાંથી ઝડપથી મુક્ત થાય તેવી પણ પ્રાર્થના કરી હતી. બહેનોએ ભાઈને રાખડી બાંધી શકે તેવા ખાસ વ્યવસ્થા વડોદરા જેલમાં પણ જોવા મળી હતી. વડોદરા સેન્ટ્રલ જેલમાં 1500 ઉપરાંત કેદીઓને બહેનોએ બાંધી રાખડી, જે દરમિયાન સેન્ટ્રલ જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા. ભાઈ બહેનની આંખોમાં લાગણીના આંસુ છલકાયા. વહેલી તકે ભાઈ જેલમાંથી મુક્ત થાય તેવી ભગવાનને પ્રાર્થના કરતી બહેનો જોવા મળી. ભાઈએ કહ્યું કે મારી એક ભૂલે મને આજે મારી બહેનથી દૂર કરી દીધો. કેદીઓને રાખડી બાંધતા બાંધતા બહેનો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. રાજ્યની વિવિધ જેલોમાં બંધ કેદીઓને તેમની બહેનોએ રાખડી બાંધી હતી, તેમજ ભાઈ વહેલો જેલ મુક્ત બને એ માટે પ્રાર્થના કરી હતી. આ દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા ત્યારે આ તસવીર છે જૂનાગઢ જેલની. જૂનાગઢ જેલ પ્રશાસન દ્વારા રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી બહેનો પોતાના બંદીજન ભાઈને રાખડી બાંધવા જેલ ખાતે પહોંચી હતી અને આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, નગરસેવકનો પુત્ર, નગરસેવિકાનો પતિ તેમજ એમએલએના પુત્રને રાખડી બાંધવા તેની બહેનો પહોંચી હતી. તો મોરબી સબ જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી, જેમાં જેલમાં રહેલા પોતાના ભાઈને રાખડી બાંધવા આવેલ બહેન ભાવુક બની અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા. કેદી ભાઈઓને પણ પોતાની ભૂલને કારણે પોતાની બહેનને જેલમાં રાખડી બાંધવા આવવું પડી રહ્યું છે તેનો રંજ થયો હતો. ગોધરા સબ જેલમાં પણ ભાઈ બહેનોનું મિલન થયું. જેલ પ્રશાસને મહિલા અને પુરુષ કેદીઓ માટે ખાસ વ્યવસ્થા કરી. કેદીઓના સ્વજનો રાખડી બાંધવા અને બંધાવવા પહોંચતા જેલમાં કેદીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. સાથે જે કેદીઓના સ્વજનો પહોંચી શકે એમ ન હોય તેમને ફોન પર વાતચીતનું આયોજન કરાયું. સુરતની લાજપુર જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ. જેલમાં કેદ ભાઈની રક્ષા માટે બહેનોએ રાખડી બાંધી. ભાઈને રાખડી બાંધવા પહોંચેલી બહેનોની આંખો છલકાઈ ગઈ હતી. બહેનોએ જેલ મુક્તિની પ્રાર્થના કરી. સાથે જ તમામ કેદી ભાઈઓને રક્ષાબંધનની શુભકામના પાઠવી હતી. તો કચ્છમાં દિવ્યાંગો સાથે પોલીસે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. રાપર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીઓએ રાપર ગ્રામ્ય સેવા સંગઠન ખાતે આવેલા માનસિક દિવ્યાંગ ભાઈઓને રાખડી બાંધી. પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળની દીકરીઓએ જનોઈ ધારણ કરી.
રક્ષાબંધનના પવિત્ર તહેવારે ભૂદેવો યજ્ઞો પવિત્ર બદલે છે ત્યારે પોરબંદરમાં આર્યકન્યાઓએ જનોઈ ધારણ કરી આર્યકન્યા ગુરુકુળમાં રક્ષાબંધન અને નાળિયેરી પૂનમની ઉજવણી કરાય. પરંપરાગત રીતે ગુરુકુળની વિદ્યાર્થિનીઓ જનોઈ ધારણ કરી હિન્દુ સંસ્કૃતિનું સિંચન કર્યું. 8 દાયકાથી ચાલી આવતી પરંપરાને આગળ ધપાવી. સામાન્ય રીતે પુરુષો યજ્ઞો પવિત્ર ધારણ કરતા હોય ત્યારે પોરબંદરની આર્યકન્યા ગુરુકુળમાં દીકરીઓ યજ્ઞો પવિત્ર ધારણ કરી વિધિવત રીતે મંત્રોચ્ચાર સાથે આર્યકન્યા ગુરુકુળના હોલમાં યજ્ઞો પવિત્ર ધારણ કરી પોરબંદરના શેઠ નાનજી કાલિદાસ મહેતા અને તેમના સવિતા દીદી સ્થાપિત આર્યકન્યા ગુરુકુળમાં 86 વર્ષથી દીકરીઓ અભ્યાસ કરે છે અને આર્ય સંસ્કૃતિનું સિંચન કરે છે. ત્યારે દર વર્ષે પરંપરાગત રીતે દીકરીઓ રક્ષાબંધનના દિવસે વેદોક્ત વિધિ અનુસાર યજ્ઞો પવિત્ર ધારણ કરી પોરબંદરમાં આવેલ આર્યકન્યા ગુરુકુળમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા. 300 જેટલી વિદ્યાર્થિનીઓએ વિધિ વિધાન સાથે યજ્ઞો પવિત્ર ધારણ કરી હતી. માછીમારોની સિઝનનો પ્રારંભ માછીમારોએ કરી પૂજા. સમપ્રદેશ દમણમાં પણ માછીમારોએ આજથી દરિયો ખેડવાનો આરંભ કર્યો હતો. સિઝનની શરૂઆતમાં માછીમારો દ્વારા દરિયાદેવની પૂજા કરવામાં આવી અને ત્યારબાદ પોતાના આજીવિકાના સાધન એવા હોડી અને બોટની પણ પૂજા કરવામાં આવી. ચોમાસા દરમિયાન દરિયો તોફાની રહેતો હોવાથી ચોમાસામાં માછીમારોનું વેકેશન હોય છે. જોકે નાળિયેરી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસથી દમણના માછીમારો માટે વેકેશન પૂરું થયું અને માછીમારીની નવી સિઝનની શરૂઆત થઈ. આજે દરિયાદેવ અને હોળીની પૂજા કરી માછીમાર પરિવારોએ આ વર્ષની સિઝન સારી જાય અને તેમના પરિવારમાં સુખ શાંતિ રહે અને દરિયા ખેડતી સમયે તેમની દરિયાદેવ સુરક્ષા કરે અને કોઈ વિઘ્ન ન આવે તેવી દરિયાદેવ પાસે પ્રાર્થના કરી. દમણના દરિયા કિનારે માછીમારોએ હોળીની અને દરિયાદેવની પૂજા કરી સિઝનનો આરંભ કર્યો. માછીમારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ઊંઝા ઉમિયાધામમાં 1 ધજાના 18 લાખ રૂપિયા બોલાયા. 12 થી 18 સપ્ટેમ્બર સુધી ધજા મહોત્સવ યોજાશે. મહેસાણાના ઊંઝામાં આવેલા ઉમિયાધામમાં આગામી 12 થી 18 સપ્ટેમ્બર સુધી ધજા મહોત્સવ યોજાશે, જેનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. મા ઉમિયાને પ્રાગટ્ય થઈ 1868 વર્ષ પૂર્ણ થતા હોવાથી આ મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવને લઈને 11 ધજાઓની ઉછામણી કરાઈ હતી, જેમાં મહત્તમ 1 ધજાના રૂપિયા 18 લાખ બોલાયા હતા. ભાદરવા મહિનામાં યોજાનાર આ ધજા મહોત્સવમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના 18 લાખથી વધુ માઈ ભક્તો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. મહોત્સવમાં કપડવંશથી ઊંઝા સુધી 205 કિલોમીટર ચાલતા યુવાનો 13 સપ્ટેમ્બર રોજ રિલે ફાસ્ટ કરી 24 કલાકમાં ઊંઝા પહોંચશે અને દર 1 કિલોમીટરે યુવાનો બીજા યુવાનને ધજા અને મશાલ પાસ કરશે. તો મહોત્સવમાં 1868 પ્રાગટ્ય ધજાઓ અને 11111 ધર્મ ધજાઓ આ પ્રસંગે અર્પણ કરવાનું આયોજન કરાયું છે, જેમાં 5100 રૂપિયાની દાનવાળી 1868 ધજાઓ ચઢાવવામાં અને 1100ના દાનવાળી 11111 ધજાઓ ચઢાવવામાં આવશે. જે પૈકી મુખ્ય 11 ધજાઓની કરાય ઉછામણી, જેમાં મહત્તમ આજે 1 ધજાના 18 લાખ બોલાયા. રાજપીપળાના 500 વર્ષ જૂના નંદિકેશ્વર મહાદેવ મંદિરે પાર્થેશ્વર પૂજા. નાંદોદ તાલુકાના જીતનગર નંદિકેશ્વર મહાદેવના મંદિરે 1.25 લાખ ચિંતામણી પાર્થેશ્વરના શિવલિંગ બનાવવામાં આવ્યા. શ્રદ્ધાળુઓએ પાર્થેશ્વરના દર્શન કરી મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી. શ્રાવણના 3 સોમવારે 500 વર્ષ જૂના નંદિકેશ્વર મહાદેવ મંદિરે શિવ મહારુદ્રાભિષેકની પૂજા કરવામાં આવી. નંદિકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે દરરોજ નવા શ્રૃંગાર સાથે શિવજીના દર્શન થાય છે. 500 વર્ષ જૂના પૌરાણિક મંદિરે સંધ્યા સમયે શંખનાદ અને ઘંટરાવથી મંદિર ગુંજી ઉઠે છે. 500 વર્ષ જૂના પૌરાણિક મંદિરે શ્રાવણ પાસે પાર્થેશ્વર શિવલિંગની પૂજાની ધાર્મિક વિશેષ મહત્વ છે અને યજમાનો પોતાની ઈચ્છા પૂર્તિ થતા પૂજન કરાવતા હોય છે, જેમાં શિવ ઉપાસક અને કર્મકાંડી બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાના નાના શિવલિંગો બનાવી તેની પૂજા અર્ચના કર્યા પછી એનું વિસર્જન કરે છે. આ વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળ મેળવે છે. પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે અને પાર્થેશ્વર પૂજન કરનાર તેમજ ભક્ત સમુદાય વરઘોડા રૂપે વિસર્જનની ક્રિયામાં જોડાય છે. અમદાવાદના જગન્નાથ મંદિરની થશે કાયાપલટ. અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરની કાયાપલટ થશે. ભગવાન જગન્નાથના રૂટની થશે કાયાપલટ. રથયાત્રાના રૂટનું કરાશે રીડેવલપમેન્ટ. રથયાત્રા રૂટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની લીલી ઝંડી મળી ગઈ છે. ઐતિહાસિક બનેલી રથયાત્રા રૂટને રીડેવલપ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના હેરિટેજ વિભાગ અંતર્ગત 30 કરોડના ખર્ચે રથયાત્રા રૂટની કાયાપલટ કરવામાં આવશે. ભગવાન જગન્નાથ તેમના બહેન અને ભાઈ સાથે જે રૂટ પરથી પસાર થાય તે જમાલપુર દરવાજાથી ખમાસા 4 રસ્તા ઈએમસી ઓફિસ સુધીના રૂટને અલગ જ રીડેવલપ કરાશે. મંદિર પરિસર બહાર જ્યાં રથ રખાયા છે અને જ્યાં એએમસી ગાર્ડ છે ત્યાં વિસ્તાર પર વિશાળ પ્લાઝા તૈયાર થશે. મંદિરમાં પ્રવેશ પહેલા જ એક અવલૌકિક અનુભૂતિ થશે. મંદિર પરિસરની આસપાસ વિશાળ પ્લાઝા તૈયાર કરાશે. આંધ્રપ્રદેશથી ખાસ પ્રકારના પથ્થરો અને કોટા સ્ટોન સાથે પાણીના ફુવારા સહિત નવા ગાર્ડન ડેવલપ કરવાનું આયોજન કરાયું છે. ના ભૂતો ના ભવિષ્યમાં તે પ્રકારનો પ્રોજેક્ટ એએમસી દ્વારા હાથ ધરાયો છે. ટૂંક સમયમાં કામ પણ શરૂ થઈ જશે. છોટાઉદેપુરનો સુખી ડેમ 60% ભરાયો.
છોટાઉદેપુર જિલ્લાનો જીવાદોરી સમાન સુખી ડેમ 60% જેટલો ભરાયો છે. 3 તાલુકાને સિંચાઈનું પાણી આ ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે. ઉપરવાસમાં મધ્યપ્રદેશના વિસ્તારોમાં સારા વરસાદને કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થતાં હવે માત્ર 40% જ બાકી રહ્યો છે. આગામી દિવસોમાં આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જવાની શક્યતા છે. સુખી ડેમની કેનાલો મારફતે બોડેલી તાલુકો, પાવીજીતપુર તાલુકો અને જાંબુઘોડા તાલુકાના સિંચાઈનું પાણી મળે છે. આ સુખી ડેમનો વિશાળ પટ 10 કિલોમીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થાય છે, જ્યારે જિલ્લાનો સૌથી મોટો ડેમ હોવાથી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. વડોદરામાં મૃતક સહિત 50 લોકોના નામે જોબ કાર્ડ બનાવી મનરેગામાં આચર્યો કૌભાંડ. વડોદરા જિલ્લામાં મનરેગા યોજનામાં મસમોટું કૌભાંડ પકડાયું. સમસાબાદ ગામમાં મૃતક સહિતના 50 લોકોના નામે જોબ કાર્ડ બનાવવામાં આવ્યું અને તેમના ખાતામાં જે પૈસા આવ્યા તે બારોબાર ઉપાડી લેવામાં આવ્યા. હાથ તો ત્યારે થઈ જ્યારે 2 વર્ષ પહેલા મૃત્યુ પામેલા ગંગાબેન પાટણવાડિયાનું આ કૌભાંડીઓએ જોબ કાર્ડ બનાવ્યું. કાગળ 75 દિવસની હાજરી બતાવી અને પછી પૈસા પણ મેળવી લેવાયા. આ રીતે 17,925 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા. આવી જ રીતે 50-50 લોકો જેમણે કામ કર્યું પરંતુ આજ દિવસ સુધી તેમને જોબ કાર્ડ કે એટીએમ કાર્ડ નથી આપવામાં આવ્યા. ગામનું તળાવ ઊંડું કરી માટી, સ્મશાનો, મંદિર તેમજ વણકરવાસમાં નાખવાની હતી. ગામના જ તત્કાલીન તલાટી સરપંચ કિશન રાઠોડે ગામના 50 લોકોની યાદી બનાવી જોબ કાર્ડ બનાવ્યા, જેમાં મૃતક ગંગાબેનનું પણ જોબ કાર્ડ બન્યું. જે બાદ કૌભાંડીઓ ગંગાબેનના અશિક્ષિત પુત્ર પાસેથી જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ અધિકારીને બતાવવાનું કહે છે એમ કહી લઈ ગયા. ત્યારે ગંગાબેનના ખાતામાંથી એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડી જતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો. મોટી વાત એ છે કે તમામ લોકોએ કામ સુજલામ સુફલામ યોજનામાં કર્યું અને આ કૌભાંડીઓએ મળીને તમામ કામ મનરેગા યોજનામાં બતાવ્યા. ફરિયાદ થતા સરપંચ ફરાર છે. વરણામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા તપાસ શરૂ થઈ છે. આ કૌભાંડના મોટા માથાઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સૌથી મોટી હકીકત એ છે કે આ ગરીબ શ્રમિકોએ કામ કર્યું અને તેમના હકના પૈસા માલેતુજાર અધિકારીઓ ખાઈ ગયાનો આક્ષેપ છે. મહેસાણા જિલ્લામાં મનરેગાનું કૌભાંડ સામે આવ્યું. મજૂરોના પૈસા પડાવવાના ષડયંત્રનો પર્દાફાશ. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામે કૌભાંડીઓ ગરીબના હકનો કોળિયો છીનવી ગયાનો પર્દાફાશ થયો. મનરેગાના નામે લાખો રૂપિયાનો કૌભાંડ થયાનો ખુલાસો થયો. વિજાપુરના ફુદેડા ગામમાં 2019 થી મનરેગા અંતર્ગત ગ્રામજનો જોબ કાર્ડ બની રહ્યા છે. જોકે આ ગ્રામીણ મજૂરો આજ દિવસ સુધી ક્યારેય પણ મનરેગા કામમાં જોડાયા નથી. તેમ છતાં તેમના નામના બેંક એકાઉન્ટ ખુલી અને મજૂરીના પૈસા પણ ચૂકવાયા, પરંતુ તે પૈસા મજૂરો સુધી નહીં પણ કોઈ અન્ય વ્યક્તિ બારોબાર ઉપાડી લીધા હોવાનું જાણવા મળ્યું. કોઈ વ્યક્તિ દ્વારા ગ્રામજનોને ભોળવી બેંક એકાઉન્ટ ખોલાવાયા, પરંતુ એટીએમ કાર્ડ તેમને અપાયા ન હતા. તેથી ગામના લોકો એટીએમ કાર્ડથી અજાણ્યા ઠગબાજો આ મનરેગાના પૈસા ઉપાડી લીધાનું ખુલ્યું. ગામને એક જાગૃત નાગરિકે સમગ્ર કૌભાંડનો પડ